નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છુપાયેલ અને અત્યાર સુધી આપણે સમજ્યા કે ગરમી ખૂબ પડવાની છે પછી આપણે કાલે આપણને માહિતી મળી એ પ્રમાણે વરસાદ પણ પડવાનો છે વરસાદ કેમ પડવાનો છે તો પશ્ચિમી વિક્ષેપના કારણે પડવાનો છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે અત્યાર સુધી નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાઓ હતી હવે બીજું એક ટેન્શન આવ્યું છે કે જેને હજારો રૂપિયા ખર્ચી અને મેચની ટિકિટ લીધી છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની એ લોકોને પણ વરસાદમાં પલળવું પડશે એવું લાગી રહ્યું છે કારણ કે હવામાન વિભાગ ખવામાં નિષ્ણાત અને આ સેટેલાઇટ મેપ બધું એવું કહી રહ્યા છે પરંતુ ચૌદ તારીખે જ દિવસની શરૂઆત થશે દિવસ ધીરે ધીરે આગળ વધશે એમ બપોર પડતા સુધીમાં દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે અમદાવાદમાં પણ બે ત્રણ વાગ્યાની આસપાસ વરસાદની સંભાવના મહેસાણામાં ભાવના નગરની આસપાસ વરસાદની સંભાવનાઓ છે અને વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છૂટો છવાય વરસાદ પડી શકે છે પંદર તારીખે પણ હવામાન વિભાગ તરફથી એવી આગાહી કરવામાં આવી છે કે છૂટો છવાય વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે પંદર તારીખે પણ વરસાદ પડશે પણ ગરમી પણ ધીરે ધીરે વધી રહી છે પંદર તારીખે તો સારો વરસાદ પડવાનો છે દક્ષિણના ભાગોમાં પણ પડવાનો છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પણ પડવાનો છે એટલે પંદર તારીખે અને સોળ તારીખે સૌથી વધારે પંદર ને સોળ તારીખે વરસાદની સંભાવના છે ચૌદ તારીખે તો એક બે જગ્યાએ જ વરસાદ પડવાનો છે એ પણ સામાન્ય સામાન્યવાયો વરસાદ પડવાનો છે હવે અત્યારે તો આપણે સેટેલાઇટ મેપ જોયું આપણે હવે હવામાન વિભાગ જે વેધર માટે આપે છે આગાહી એ જોઈએ કે આખા અઠવાડિયામાં કઈ તારીખે ક્યાં વરસાદ પડવાનો છે અને કઈ કઈ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગ જે પાંચ દિવસની આગાહી આપતું હોય છે એ પ્રમાણે જોઈએ તો બાર તારીખથી સોળ તારીખ સુધીની અહીંયા મેપ આપેલું છે આગાહી બનાસકાંઠામાં પંદર અને સોળ તારીખે સામાન્ય વરસાદ પડવાની સંભાવના પાટણમાં ક્યાંય વરસાદ નહીં એના સિવાય મહેસાણામાં પણ વરસાદ નથી દેખાઈ રહ્યો જ્યારે સાબરકાંઠામાં પંદર અને સોળ તારીખે વરસાદ છે ગાંધીનગરમાં ક્યાંય વરસાદ નથી અરવલ્લીમાં દેખાય છે પંદર તારીખે વરસાદ સામાન્ય છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે અમદાવાદ અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે સામાન્ય વરસાદ રહેશે આ ચૌદ તારીખ એટલે અમદાવાદમાં ચૌદ તારીખે અને પંદર તારીખે વરસાદ પડશે એટલે હમણાં મેં જે પ્રમાણે કહ્યું એમ કે જે લોકોએ મેચની ટિકિટો લીધી છે એ લોકોએ પલળવું પણ પડી શકે એવી સંભાવનાઓ છે બીજે ક્યાં વરસાદની સંભાવના છે તો આણંદમાં ચૌદ તારીખે વરસાદ પડવાની સંભાવના છે દાહોદમાં પંદર તારીખે વરસાદની સંભાવના છે બીજે ક્યાંય વરસાદ પડવાની અત્યારે સંભાવના હવામાન વિભાગે જે ડેલી આપે છે એમાં નથી આપેલી આટલા જગ્યા જેટલા આટલી જગ્યા છે એ બધી જગ્યાએ વરસાદ પડી શકે છે એના સિવાય વાત કરીએ કે આપણે હવામાન વિભાગે ગરમીની સોગાઈ આગાહી કરી છે કારણ કે ગરમી પણ વધી રહી છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સ્થિતિ જોઈએ તો મહત્તમ મેક્સિમમ સુરેન્દ્રનગરમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ બતાવે છે રેડ કરેલું જે દેખાય છે એટલે આજે મેક્સિમમ ટેમ્પરેચર સાડત્રીસ પોઈન્ટ ત્રણ રહેવાનું છે ઉનાળામાં આવી ગરમી પડતી હોય છે અત્યારે ક્યાંય આપણે આટલી ભારે ગરમી ક્યાંય નથી જોઈ પણ આ વખતે પડવાની છે કારણ કે હમણાં ચોમાસું પત્યું એના પછી શિયાળો આવવો જોઈતો હતો એની જગ્યાએ ભાદરવામાં ભરપૂર ગરમી પડી છે એટલે સાડત્રીસ ડિગ્રી આજે મેક્સિમમ રહેવાની સંભાવના છે અને સુરેન્દ્રનગરમાં અમદાવાદમાં પાંત્રીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં પાંત્રીસ ડીસામાં છત્રીસ સાત અને આ બાજુ ભુજમાં છત્રીસ કંડલામાં છત્રીસ પોઈન્ટ સાત આપણે અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેત્રીસ બત્રીસની આસપાસ તાપમાન રહેવાનું છે રાજકોટમાં છત્રીસ રહેવાનું છે મિનિમમ ટેમ્પરેચર પણ જોઈ લઈએ કે ઠંડુ જે સવારનું અને સાંજનું હોય છે એ મિનિમમ ગાંધીનગરમાં વીસ બતાવે છે એટલે મિનિમમ વીસ ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે બાકી અમદાવાદમાં ત્રેવીસ પોઈન્ટ આઠ અને સુરેન્દ્રનગરમાં તો પચીસ પોઈન્ટ છ મિનિમમ છે એટલે મિનિમમ ટેમ્પરેચર જોઈએ તો એ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચીસની આસપાસ ચોવીસની આસપાસ છે અને અમદાવાદમાં પણ ત્રેવીસ છે એટલે આપણે જે પ્રમાણે વાત કરીએ રીતના હવામાન વિભાગની આગાહી અને સેટેલાઇટ મેપ જોતા એવું લાગી રહ્યું છે કે ચૌદ પંદર અને સોળ તારીખ આટલા ત્રણ દિવસ તો વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે સત્તર તારીખે પણ વરસાદ પડી શકે છે પરંતુ પંદર સોળે વધારે વરસાદ પડવાનો છે જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચૌદ તારીખે અમદાવાદમાં વરસાદની સંભાવના છે તો કાલે મેચમાં જાઓ તો છત્રી લઈને જજો અને જે લોકો ગરબા રમવા માટે પંદર તારીખ માટે એક્સાઇટેડ છે એ બધા છત્રી લઈને ગરબા રમજો